સશંખચક્રમ સકિરીટકુંડળમ સપિતવસ્ત્રમ સરસિરુહેક્ષણમ સહાર વક્ષસ્થળ કૌસ્તુભશ્રિયમ નમામી વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ ઓમ નમો લક્ષ્મી નારાયણાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીહરી નારાયણ વિષ્ણુકુ સમર્પિત અનેક વ્રત મધ્યરૂ આમે જાણીછે તાંકર તિની ગોટી વ્રત અતિપ પ્રિય કાર્તિક વ્રત માઘ વ્રત એવં એકાદશી વ્રત વર્ષકર બાર માસરે કૃષ્ણપક્ષ એવં શુક્લપક્ષકુ આધાર કરી ચોવીશીટી એકાદશી વ્રત પડીથાય તન્મધ્યરુ પ્રાયતઃ શુક્લપક્ષ એકાદશી વ્રતકુ અનેક ગૃહસ્થ પાળન કરતી એવં વૈષ્ણવમાને સાધારણતઃ વર્ષકર ચોવીશીટી એકાદશી વ્રતકુ પાળન કરતી તેબે આસંતુ જાણવા આજે પ્રભુ શ્રીમનારાયણ વિષ્ણુકુ સમર્પિત વ્રત પુત્રદા એકાદશી વ્રત સંપર્કરે પુત્રદા એકાદશી વ્રત એહી નામકરણરૂ હિ સ્પષ્ટ હુએ જેપરી ભાવે સમસ્ત એકાદશી વ્રતર નામ અનુયાયી તાર સ્વતંત્રતા રહીછી પુત્રદા એકાદશી વ્રત સંતાનર રક્ષા નિમિત્ત સંતાન પ્રાપ્તિ નિમિત્ત શ્રીમનારાયણ વિષ્ણુકુ પ્રાર્થના કરાયે ચળિત વર્ષ 21 જાન્યુઆરી રવિવાર દિન પુત્રદા એકાદશી પડુછી જેઉદિન સૂર્યનારાયણક ઉદ્દેશ્યરે સમર્પિત રવિનારાયણ વ્રત મધ્ય પડુછી એવં એહી દિન મધ્ય પુત્રદા એકાદશી વ્રત પાળન સહિત જેઓને રવિનારાયણ વ્રતકુ પાળન કરે કિપરિ ભાવે કેઉં વિધિરે એ વ્રતગુડી પાળન કરે સે સંપર્કરે આસંતુ જાણવા પુત્રદા એકાદશી વ્રત દિન જેઉદિન આમે એકાદશી વ્રતકુ પાળન કરવા સાધારણતઃ આમે એકાદશી વ્રતર પૂર્વ દિન અર્થાત દશમી દિનરુ હિં એકવાર સાત્વિક ભોજનકુ ગ્રહણ કરીથાઉ આમિષ એવં વિવિધ પ્રકાર તામસિક દ્રવ્ય તામસિક ખાદ્યકુ પરિત્યાગ કરી બ્રહ્મચર્ય એવં સંયમતા અવલંબન પૂર્વક એકાદશી વ્રતકુ પાળન કરવાકુ હુએ સેથિપાઇ દશમી દિન ઠારુ એકવાર અન્ન ગ્રહણ કરી એકાદશી દિન પ્રાતઃકાળરૂ બ્રહ્મ મુહૂર્તરૂ સ્નાન શૌચાદિ નિત્યકર્મ સરવા પરે શ્રીમનારાયણ વિષ્ણુક ઉદ્દેશ્યરે સંકલ્પ કરવાકુ પડે ઓ મંગળમ ભગવાન વિષ્ણુ મંગળમ ગરુડધ્વજં મંગળમ પુંડરીકાખ્યં મંગળમ પુરુષોત્તમ માધવો માધવ વાક્યં માધવો માધવ હરિ સ્મરંતિ સાધવ નિત્યં સર્વકાર્યેષ માધવ શ્રી માધવંક નામકુ સ્મરણ કરી એકાદશી વ્રતર સંકલ્પ નેવાકુ પડે સૂર્યદેવંક ઉદ્દેશ્યરે જળ અર્ઘ્ય પ્રદાન કરવા પરે ઠાકુર ઘરકુ આસી શ્રીમનારાયણ વિષ્ણુક શાળગ્રામ જદિ ઘરે રખીચંતિ તાંકુ પંચામૃતરે સ્નાન કરાઇવાકુ હેબ ખીર દહી ઘીઅ મહુ નવાત જળ સહિત કિછି ગંગા જળકુ મિશાઇ તાંકુ સ્નાન કરવા પરે શુદ્ધભૂત વસ્ત્ર પાટ વસ્ત્ર બા સૂક્ષ્મ વસ્ત્ર હળદિયા બા ધળા રંગર વસ્ત્રરે તાંકુ ભલ ભાવરે પોછી હળદિયા રંગર ગોટિયે લુગા બા કપડાકુ બિછાઇ તા ઉપરે શાળગ્રામકુ રખીબે કારણ હળદિયા રંગ બા પીત રંગ હેઉછી શ્રીમનારાયણ વિષ્ણુંકર અતિવ પ્રિય તાપરે તાંકુ ચંદન દેબે એવં શુભ્ર સુબાસિત હળદિયા રંગ બા શુભ્ર રંગર પુષ્પ તા સહિત તુલસી અથવા પદ્મ ફૂલ મધ્ય શ્રીમનારાયણ વિષ્ણુકુ પુત્રદા એકાદશી દિન પ્રદાન કરે ધૂપ દેવે દીપ દેવે તા સહિત પંચોપચાર વિધિરે ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય દઈ શ્રીમનારાયણ વિષ્ણુકુ નૈવેદ્ય પ્રદાન કરે તાંબુળ પ્રદાન કરે એહી દિન મધ્ય ફળ સહિત ઘરે પ્રસ્તુત હોઈથિબા મિષ્ટાન્નકુ ગાયઘ્યરે જ્યાં પ્રસ્તુત હોઈથિબ તાહાકુ મધ્ય શ્રીમનારાયણ વિષ્ણુક ઉદ્દેશ્યરે પ્રદાન કરે નિજે મધ્ય સાત્વિક ભોજન અર્થાત ફળાહાર ગ્રહણ કરે એવં જળ ગ્રહણ કરે અનેક વ્યક્તિ એકાદશી વ્રત દિન મધ્ય કેવળ જળકુ ગ્રહણ કરી રહંતી બા અનેક વ્યક્તિ જળ મધ્ય ગ્રહણ કરતી નહીં સેથિપાઇ વર્ષકર 12 માસરે ગોટી એકાદશી વ્રતર મધ્ય નિર્જળ એકાદશી વ્રત બોલી નામ રહીછી તેબે પરિસ્થિતિ દૃષ્ટિરુ આવશ્યકતા દૃષ્ટિરુ અનેક વ્યક્તિ કિછી પણા ફળ આહાર કરી કિછી જળ ગ્રહણ કરી એકાદશી વ્રતકુ પાળન કરતી પારણ બા પરિસમાપ્તિ પર્યંત પ્રભુ શ્રી વિષ્ણુંકર સહસ્રનામ સમસ્ત પ્રકાર શ્લોક સ્તોત્ર જણાણ પ્રાર્થના એસબુકુ નિજ મધ્યરે મને મને ગુણી હેબે બા શુણીબે બા અન્યકુ શુણાઇબે કારણ મનન ચિંતન જણાણ સ્તવ સ્તુતિ શ્લોક માધ્યમરે શ્રીમનારાયણ વિષ્ણુ અશેષ પ્રીત હોઈથાંતિ કારણ સે સ્તુતિ સ્તવ પ્રિય તાપરે પુષ્પાંજળિ આરત્રિક દેવે સંધ્યા સમયરે પ્રભુ શ્રી વિષ્ણુક ઉદ્દેશ્યરે દીપડી જાળીબે પંચોપચાર વિધિરે તાંકુ પૂજા કરીપારે સુજીખીરીઠારુ આરંભ કરી ફળ બા મિષ્ટાન ભોગ કરે તાહાકુ પ્રસાદ રૂપરે સેવન કરે એવં ચળિત વર્ષ 2024 મસીહારે 21 જાન્યુઆરી દિન
ଉତ୍ତରତା ଏକାଦଶୀ ପଡ଼ୁଛି। ସୂର୍ଯ୍ୟ ଉଦୟ ଅର୍ଥାତ୍ ଉଦୟା ତିଥିକୁ ଆଧାର କରି 21 ଜାନୁଆରୀ ରବିବାର ଦିନ ଆମେ ପାଳନ କରିବା। 20 ଜାନୁଆରୀ ସନ୍ଧ୍ୟା 6:30ରୁ ଏହି ଏକାଦଶୀ ତିଥି ଆରମ୍ଭ ହେଉଛି ଏବଂ 21 ଜାନୁଆରୀ ସନ୍ଧ୍ୟା 7:30 ପର୍ଯ୍ୟନ୍ତ ପାଖାପାଖି ଏହି ସମୟ ପର୍ଯ୍ୟନ୍ତ ଏକାଦଶୀ ତିଥି ରହୁଛି। ତେଣୁ ଏହି ସମୟ ମଧ୍ୟରେ ଏକାଦଶୀ ବ୍ରତକୁ ପାଳନ କରିବାକୁ ହେବ। ଏବଂ ଗୋଟିଏ ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ କଥା ହେଉଛି, ଏକାଦଶୀ ବ୍ରତର ପାରଣ କରାଯାଏ ଦ୍ୱାଦଶୀ ତିଥିରେ। ଏକାଦଶୀ ବ୍ରତ ରାତି ହୋଇଗଲେ ଯେଉଁମାନେ ଏକାଦଶୀ ବ୍ରତକୁ ଭାଙ୍ଗୁଛନ୍ତି, ପ୍ରକୃତରେ ତାହା ବିଧି ନୁହେଁ। ଏକାଦଶୀ ବ୍ରତର ପାରଣ ବା ପରିସମାପ୍ତି ସଦାସର୍ବଦା ଦ୍ୱାଦଶୀ ତିଥିରେ, ଅର୍ଥାତ୍ ତା ପରଦିନ ସୂର୍ଯ୍ୟୋଦୟ ପରେ ସ୍ନାନ ଶୌଚାଦି ନିତ୍ୟକର୍ମ ସାରି ଶ୍ରୀମନାରାୟଣ ବିଷ୍ଣୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ସର୍ବପ୍ରଥମେ ପୂଜା କରି ପଞ୍ଚୋପଚାର ବିଧିରେ ଫଳ ମିଷ୍ଟାନ୍ନ ଯାହା ବି କିଛି ଆପଣଙ୍କ ପାଖରେ ଅଛି ଭୋଗ କରି ତୁଳସୀ ସହିତ ସେହି ଫଳ ନୈବେଦ୍ୟକୁ କିଛିଟା ସେବନ କରିବେ, ତାପରେ ହିଁ ବ୍ରତର ପାରଣ କରିବେ। ଏବଂ ଅନେକ ବ୍ୟକ୍ତି ପାରଣ ସମୟରେ ଅନ୍ନ ଭୋଜନ କରନ୍ତି ଯାହା ବିଧିସମ୍ମତ ନୁହେଁ। ଫଳ ତୁଳସୀ ଗ୍ରହଣ କରି ବ୍ରତର ପରିସମାପ୍ତି କରିବେ ଏବଂ ଆବଶ୍ୟକ ସ୍ଥଳେ ବ୍ରାହ୍ମଣମାନଙ୍କୁ କିଛି ଦାନ ଦକ୍ଷିଣା ଯାହା ଯଥାସମ୍ଭବ ରୀତିରେ ଦେବେ। ଏହିପରି ଭାବରେ ଏକାଦଶୀ ବ୍ରତର ପରିସମାପ୍ତି କରାଯାଏ। ପୁତ୍ରତା ଏକାଦଶୀ ପରିବାରର ମଙ୍ଗଳ ପାଇଁ, ସନ୍ତାନମାନଙ୍କର ରକ୍ଷା ପାଇଁ ପାଳନ କରାଯାଏ। ସମସ୍ତ ଏକାଦଶୀ ବ୍ରତ ପରି ଏହାର ମଧ୍ୟ ମହାତ୍ମ୍ୟ ରହିଛି। ଏବଂ ଆଉ ଗୋଟିଏ ବିଶେଷ କଥା ହେଉଛି, ଚଳିତ ବର୍ଷ ପୁତ୍ରତା ଏକାଦଶୀ ଯେଉଁଦିନ ପଡ଼ୁଛି ରବିବାର ଦିନ, ଯେହେତୁ ପୌଷ ମାସର ଏହା ରବିବାର, ତେଣୁ ରବି ନାରାୟଣ ବ୍ରତ ମଧ୍ୟ ଏହି ଦିନ ପାଳନ କରାଯିବ। ସୂର୍ଯ୍ୟଦେବଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ରବି ନାରାୟଣ ବ୍ରତକୁ ପାଳନ କରାଯାଏ। ଆମେ ଜାଣିଛେ ପୌଷ ମାସ ହେଉଛି ସୂର୍ଯ୍ୟଦେବଙ୍କର ଅତୀବ ପ୍ରିୟ, ତେଣୁ ପ୍ରାତଃ କାଳରେ ସ୍ନାନ କରିବା ପରେ ସୂର୍ଯ୍ୟଦେବଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ପୂର୍ବାଭିମୁଖ ହୋଇ 3 ଥର ଅର୍ଘ୍ୟ ପ୍ରଦାନ କରିବାକୁ ପଡ଼େ। କାରଣ ଉଦୟ ବ୍ରହ୍ମଣେ ରୂପଂ ମଧ୍ୟାହ୍ନିତ୍ୟଂ ମହେଶ୍ୱରଂ ଅସ୍ତମାନେ ସ୍ୱୟଂ ବିଷ୍ଣୁ ତ୍ରିମୂର୍ତ୍ତୈ ଚ ଦିବାକର। ପୂର୍ବ ଦିଗକୁ ମୁହଁ କରି ସୂର୍ଯ୍ୟଦେବଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଠିଆ ହୋଇ ତମ୍ବାର ଲୋଟା ବା ପିତ୍ତଳର ଲୋଟାରେ କିଛି ବିଶୁଦ୍ଧ ଜଳ, ଗଙ୍ଗା ଜଳ, ଚନ୍ଦନ, ହଳଦୀ ଏସବୁକୁ ନେଇ ହଳଦିଆ ରଙ୍ଗର ପୁଷ୍ପ ତା ସହିତ ମଧ୍ୟ ମିଶେଇବେ। ତାକୁ ନେଇ ସୂର୍ଯ୍ୟଦେବଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଅର୍ଘ୍ୟ ପ୍ରଦାନ କରିବେ। ତାପରେ ଯଦି ସ୍ୱତନ୍ତ୍ର ଭାବରେ ରବିନାରାୟଣଙ୍କର ପୂଜା କରିବାକୁ ଯାଉଛନ୍ତି ଘର ବାହାରେ, ସୂର୍ଯ୍ୟ ମଣ୍ଡଳ କାଟି ସୂର୍ଯ୍ୟ ଯନ୍ତ୍ରରେ ସୂର୍ଯ୍ୟ ମନ୍ତ୍ରରେ ରବିନାରାୟଣ ବ୍ରତକୁ ମଧ୍ୟ ପାଳନ କରିବେ ଏବଂ ତାର ପରିସମାପ୍ତି ମଧ୍ୟ ହେବ ତା ପରଦିନ ଅର୍ଥାତ୍ 22 ଜାନୁଆରୀ ବ୍ରତର ପାରଣ କରିବେ। ଉଭୟ ବ୍ରତର ପାରଣ, ପୁତ୍ରଦା ଏକାଦଶୀ ଏବଂ ରବିନାରାୟଣ ବ୍ରତର ପାରଣ 22 ଅର୍ଥାତ୍ ଦ୍ୱାଦଶୀ ତିଥିରେ ହିଁ କରିବାକୁ ହେବ। ସମସ୍ତଙ୍କର ମଙ୍ଗଳ ବିଧାନ ନିମିତ୍ତ ଶ୍ରୀମନାରାୟଣ ବିଷ୍ଣୁ ଏବଂ ସେହି ସୂର୍ଯ୍ୟନାରାୟଣ ରବିନାରାୟଣ ଯିଏ ସକଳ ଶକ୍ତିର ଆଧାର, ତାଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ପାଳିତ ହେଉଥିବା ଏହି 2 ବ୍ରତ ହିନ୍ଦୁ ସନାତନ ଅବଲମ୍ବୀ ସମସ୍ତ ସନାତନୀଙ୍କ ପାଇଁ ଅତ୍ୟନ୍ତ ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ। ଓଂ ନମୋ ଲକ୍ଷ୍ମୀ ନାରାୟଣାୟ, ଓଂ ଶ୍ରୀ ରବି ନାରାୟଣାୟ ନମୋ ନମଃ।